નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આજે શરદ પૂર્ણિમા છે એટલે શરદોત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજપૂત સમાજ દ્વારા પણ શરદ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવી રીતે છે, શું કહે છે તેની સાથે વાત આપણે તેના આયોજન સાથે વાત કરીશું. આજે શરદ પૂર્ણિમાની ઉજવણી કેવી રીતે કરવામાં આવી છે, શું કહે છે? પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ કે આપ બધી જગ્યાએથી સમય કાઢીને અમારે ત્યાં બધા રહેજો, અમારા આમંત્રણને માન આપીને. આજે અમે ક્ષત્રિય સમાજનો શરદ પૂર્ણિમાનો ઉત્સવ જે અમારે ન્યૂ પેલેસ છે એ મહારાણી સાહેબની પરમિશનથી અને ખૂબ એમની લાગણી હતી કે મારે ત્યાં આપ આ રસ ગરબાનું આયોજન કરો, એટલે ન્યૂ પેલેસની જગ્યામાં આજે અમે ગ્રાઉન્ડમાં શરદ પૂર્ણિમાના ઉત્સવનું આયોજન કર્યું છે. મહારાણીની ઈચ્છા હતી કે મારા આંગણે બહેનો અને દીકરીઓ રાસ રમે. આના પહેલાં થોડા દિવસ પહેલાં મહારાણી સાહેબ આવ્યા હતા, ત્યારે મહારાણી સાહેબે એવું કીધું હતું કે સ્પેશિયલી અમને એવું કીધું કે મારે સમાજના દીકરીઓને વહુને મળવું છે, એમની નાદુરસ્ત તબિયત હોય છે, એટલે સ્પેશિયલી એમને બધાને મળવા બોલાવ્યા અને બધા સાથે મળ્યા હતા. મહારાણી સાહેબને અમારા સમાજ અને અમારા પ્રત્યે ખૂબ લાગણી છે અને એમના આશીર્વાદથી અત્યારે આ કાર્યક્રમ આપ જોઈ રહ્યો છો. આજે લગભગ આમાં અમારે અત્યારે તલવાર રાસ થોડી વખત પહેલાં જ રજૂ કર્યો, એમાં લગભગ 40 જેટલા દરબારોના દીકરીઓએ તલવાર રાસ રજૂ કર્યો છે. એ લગભગ છેલ્લા 20 દિવસથી તલવાર રાસની પ્રેક્ટિસ કરતા હતા અને અમારા નિમંત્રણને માન આપી અને મોરબી જિલ્લામાંથી આજે વિપુલભાઈ એટલી બધી સંખ્યામાં અમારો ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહ્યો છે કે ખાસ તો મહિલાઓને બેસવા માટેની જગ્યા ઓછી પડે છે, પાર્કિંગ આજે ફૂલ થઈ ગયું છે અને ભાઈઓ પણ એટલા બધા ઉપસ્થિત રહ્યા છે. એટલે હું માનું છું ત્યાં સુધી આવતા વખતે કદાચ અમારે શરદ પૂર્ણિમાના બદલે નવરાત્રિમાં વધુ દિવસોનું આયોજન કરવું પડશે એવું મને લાગી રહ્યું છે. ખૂબ સરસ. આમ તો એકતાની ભાવના કેળવાય તેના માટેના આયોજનો થતા હોય છે. સમાજ એક થાય, સમાજના કાર્યો થાય, સમાજની જે ભાવના વિકસે સમાજ ભાવના એના માટેના આ કાર્યો થતા હોય છે. ત્યારે આ સિવાય બીજા કોણ કોણ જે મુખ્ય કાર્યક્રમ બીજા શું છે? કાંઈ આ કાર્યક્રમથી એક તો શું છે કે સમાજમાં એક એક્ટિવિટી થાય. જનરલી અમારે અમારા જે લેડીઝો છે એ બધા જાહેર કાર્યક્રમને રસગરબામાં નથી જતા હોતા, એટલે આ એક એવો અમારો પરિવારનો કાર્યક્રમ છે કે અહીંયા માતા બહેનો દીકરીઓ બધા છૂટથી સારી રીતે રમી શકે, અમારી પ્રાઇવસી જળવાઈ રહે એ રીતે. અને ખાસ તો અમારા જે સ્પોન્સર છે ક્ષત્રિય સમાજના, એ લોકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપે છે. ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ છૂટથી મનથી રમી શકે તેના માટે આજે રાજપૂત સમાજ દ્વારા ન્યૂ પેલેસ ખાતે જે છે આયોજન કરવામાં આવ્યું છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાંથી જોડાયેલા જો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.